મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની અંદર સ્વાધ્યાય 8.2નો દાખલા પહેલાંનો કિંમત શોધવાનો ચોથો અને પાંચમો દાખલો જોવાના છીએ. તો આગળના વિડીયોની અંદર તમે કોષ્ટક કેમ બનાવવું ત્રિકોણમિતિના મૂલ્યનું એ તમે શીખાતા અને દાખલા પહેલાંનો પહેલો બીજો અને ત્રીજો દાખલો જોયા હતા. આજે આપણે ચોથો દાખલો અને પાંચમા દાખલાની વાત કરીએ. તો અહીંયા ચોથા દાખલાની રકમ એવી લખી છે કે 37 પ્લસ 45 માઇનસ કોસેક 60. સેક 30 પ્લસ કોસ 60 પ્લસ કોટ 45 આવી રકમ લખી છે. એની અંદર આપણે બધાની કિંમત મૂકીએ. તો 37ની કિંમત છે 1/2 પ્લસ 45ની કિંમત 1. આવું કોષ્ટક બનાવી અને તમારે એમાંથી કિંમત મૂકવાની. 37ની કિંમત 1/2, 45ની કિંમત 1, કોસેક 60, કોસેક 60ની કિંમત છે 2/√3 છેદમાં, સેક 30ની કિંમત છે 2/√3 બેના છેદમાં વર્ગમૂળ 3, કોસ 60 તો કોસ 60ની કિંમત છે 1/2, 45ની કિંમત 1. આ બધી કિંમત કોષ્ટકમાંથી જોઈ અને મૂકી લેવાની છે, અથવા યાદ હોય તો ડાયરેક્ટ તમે મૂકી શકો છો. હવે આપણે અહીંયા લસા લઈએ તો અહીંયા 2 અને વર્ગમૂળ 3 લસા આવશે, 2√3 લસા. 2 અને વર્ગમૂળ 3 લસા આવશે, આના છેદમાં 2 છે, વર્ગમૂળ 3 નથી એટલે √3 વડે ગુણવાનું. આના છેદમાં 2 અને √3 બે નથી એટલે એને 2√3 વડે ગુણીએ. ઓછા આના છેદમાં √3 છે, √3 છે, 2 નથી એટલે 2 વડે ગુણીએ એટલે 4. એવી જ રીતના અહીંયા પણ લસા આવશે 2√3. અહીંયા 2√3 લસા આવશે, આના છેદમાં √3 છે, 2 નથી તો 2 વડે ગુણીએ એટલે 2 × 2 એટલે 4 પ્લસ અહીંયા 2 છે, √3 નથી તો √3 વડે ગુણીએ એટલે √3 પ્લસ આની પાસે છેદમાં 2a નથી √3 નથી એટલે 2√3 વડે ગુણીએ એટલે 2√3. હવે બેના છેદ સમાન છે, આના છેદમાં 2√3 અને આના છેદમાં 2√3, એને આપણે ઉડાડીએ છેદ, જે વધ્યું છે એને આપણે સરવાળા બાદબાકી લખીએ. અહીંયા આ 2√3 અને 1√3 આ 2 છે અને આ 1 છે, 2 × 1 √3 માઇનસ 4 છેદમાં, અહીંયા 1√3 અને આ 2 છે, 2 × 1 √3 છેદમાં પ્લસ 4. હવે આપણે છેદના જે પદ છે એના જેવા પદ વડે ગુણીએ અને ભાંગીએ એટલે કે આપણે કરણી કરવાની છે. તો કરણી કરવા માટે 3√3 માઇનસ 4, 3√3 પ્લસ 4 ગુણ્યા એના જેવા પદ વડે આપણે ગુણીને ભાંગીએ એટલે અહીંયા 3√3 માઇનસ 4, 3√3 માઇનસ 4 અંશ અને છેદને એના જેવા પદ વડે આપણે ગુણીને ભાંગીએ તો અહીંયા શું થાય, છેદમાં આ એ પ્લસ બી, એ માઇનસ બી એટલે છેદની અંદર એ પ્લસ બી અને એ માઇનસ બી થયા એટલે આપણે એનો સૂત્ર બની ગયો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે આપણે પહેલાં છેદમાં લખીએ તો છેદમાં એ પ્લસ બી અને એ માઇનસ બી એટલે એ વર્ગ એટલે કે 3√3
નો વર્ગ માઇનસ ફોર નો વર્ગ આપણે છેદમાં લખ્યું. અંશની વાત કરીએ તો અંશની અંદર થ્રી રૂટ થ્રી માઇનસ ફોર ગુણ્યા થ્રી રૂટ થ્રી માઇનસ ફોર એટલે બે વખત છે એટલે અહીં આવશે થ્રી રૂટ થ્રી માઇનસ ફોર નો સ્ક્વેર. અહીં આપણે વર્ગવાળું સૂત્ર મૂકીએ, પહેલા પદનો વર્ગ એટલે થ્રી રૂટ થ્રી નો વર્ગ માઇનસ ટુ બે ગુણ્યા પહેલું પદ થ્રી રૂટ થ્રી ગુણ્યા બીજું પદ ફોર પ્લસ બીજા પદનો વર્ગ એટલે ફોરનો વર્ગ. પહેલા પદનો વર્ગ ઓછા બે ગુણ્યા પહેલું બીજું અને બીજા પદનો વર્ગ. અહીં આપણે છેદમાં ડાયરેક્ટ કરી નાખીએ, અહીંયા ત્રણનો વર્ગ નવ અને વર્ગને વર્ગમૂળ જાય એટલે ગુણ્યા ત્રણ લાવવું થાય. ત્રણનો વર્ગ નવ અને વર્ગને વર્ગમૂળ જાય એટલે ગુણ્યા ત્રણ, નવ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ, નવ તેરી સત્યાવીસ ઓછા ચારનો વર્ગ સોળ એટલે સત્યાવીસ માઇનસ સોળ. આપણે સાદરૂપ દઈએ એવું જ અહીંયા ત્રણનો વર્ગ નવ અને રૂટ થ્રીનો વર્ગ ત્રણ એટલે નવ તેરી સત્યાવીસ ઓછા ચાર બે આઠ. આમ હિસાબ કરીએ તો ચાલશે, બે ને આ ત્રણ, બે અને ત્રણનો ગુણાકાર બે તેરી છ, છ ગુણ્યા ચાર એટલે ચોવીસ અને રૂટ થ્રી પ્લસ ચારનો વર્ગ સોળ. હવે આપણે બાદબાકી કરવાની છે, સત્યાવીસમાંથી સોળ કાઢવાના છે એટલે અહીંયા આવશે અગિયાર, છેદમાં આવશે અગિયાર, સત્યાવીસ માઇનસ સોળ એટલે અગિયાર બરાબર. એવી જ રીતના અહીંયા આ પ્લસ સત્યાવીસ અને પ્લસ સોળ, પ્લસ સત્યાવીસ અને પ્લસ સોળનો ટોટલ થાય અને છ ને એક સાત તેર, ત્રણ ને એક ચાર એટલે તેતાલીસ માઇનસ ફોર રૂટ થ્રી સોરી ચોવીસ રૂટ થ્રી ના છેદમાં અગિયાર. તો અહીંયા બેનું ટોટલ થાય સત્યાવીસ વત્તા સોળ એટલે તેતાલીસ અને ઓછા ચોવીસ વર્ગમૂળ ત્રણ છેદમાં અગિયાર. તો આ રીતની મિત્રો કિંમત મૂકી અને તમારે એનું સાદરૂપ આપવાનું હતું. અહીંયા અંશને છેદમાં એના જેવા પદ વડે ગુણી અને ભાંગવાને એટલે એને આપણે કરણી કરી કહેવાય. ત્યાર પછી મિત્રો આપણે દાખલા પહેલાંનો પાંચમો દાખલો જોઈએ અને આપણે રકમ લખી છે. તો પહેલાં પહેલાં આપણે કિંમત મૂકીએ પાંચ અને કોસનો વર્ગ છે એટલે પાંચ એમનું વર્ગ છે એટલે કાઉસની ઉપર કરીને આપણે વર્ગ લખ્યો. હવે કોસ સાઠ, તો કોસ સાઠની કિંમત આપણે કોષ્ટકમાં જોઈએ તો વન હાફ, અહીં લખીએ વન હાફ નો સ્ક્વેર, પાંચ અને વર્ગ છે એટલે વન હાફ નો સ્ક્વેર પ્લસ ચાર. હવે સેક ત્રીસ, તો સેક ત્રીસ આપણી પાસે કિંમત છે ટુ રૂટ થ્રી, અહીં આવશે ટુ રૂટ થ્રી નો વર્ગ ઓછા ટેનનો વર્ગ, ટેન પિસ્તાલીસ, ટેન પિસ્તાલીસ લેખ લેખનો વર્ગ. સાઇન વર્ગ ત્રીસ, સાઇન ત્રીસની કિંમત વન હાફ, વન હાફનો વર્ગ. અને કોસ ત્રીસની કિંમત રૂટ થ્રી બાય ટુ, રૂટ થ્રી બાય ટુનો વર્ગ. આ રીતની આપણે બધી કિંમતો મૂકી દીધી. હવે આપણે એના વર્ગ કરી નાખીએ પછી ગુણાકાર કરીએ એટલે પાંચ, એકનો વર્ગ એક, નીચે બેનો વર્ગ ચાર પ્લસ ચાર. એવું જાય બેનો વર્ગ ચાર, વર્ગને વર્ગમૂળ જાય એટલે ત્રણ ઓછા એકનો વર્ગ એક, એકનો વર્ગ એક, નીચે બેનો વર્ગ ચાર પ્લસ વર્ગને વર્ગમૂળ જાય એટલે ત્રણનો વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ, નીચે બેનો વર્ગ ચાર. આ રીતનું થશે. અહીં આપણે ગુણાકાર કરીને ત્યારબાદ લસા લઈએ, પાંચ ગુણ્યા એક એટલે પાંચના છેદમાં ચાર પ્લસ અહીંયા ગુણાકાર કરીએ એટલે ચાર ગુણ્યા ચાર એટલે સોળ ના છેદમાં ત્રણ માઇનસ એક. અહીં આપણે લસા લઈ લઈએ, ચાર લસા બેના છેદમાં ચાર એટલે ગુણવા નહીં પડે, એક વત્તા ત્રણ, અહીંયા એક વત્તા ત્રણ બેના છેદમાં ચાર છે એટલે લસા લેવાની જરૂર છે નહીં. અહીં આપણે લસા લઈએ, અહીંયા ચાર અને ત્રણ, ચાર અને ત્રણનો લસા થાય બાર એટલે આપણે લખીએ
बार, आना छेद में चार छे ले त्रण वडे गुणिए तो बार थे, चार तेरी बार तो ऊपर त्रण वडे गुणिए ले त्रण पांच पंदर वत्ता, अहीं बार करवा हो तो त्रण छे, बार करवा तो केटला गुणो पड़े चार वडे, एटले आने चार वडे गुणिए तो चार तेरी बार तो ऊपर चार वडे गुणो ले सोल चोकू चौसठ माइनस, आना छेद में कई नहीं એટલે આપણે એને બાર વડે ગુણવા પડશે, એટલે એકને બાર વડે ગુણીએ એટલે બાર એકુ બાર, એક વત્તા ત્રણ એટલે ચાર, એટલે ચારના છેદમાં ચાર એમનું આવશે, આ બે ઉડશે, ચારના છેદમાં ચાર એટલે ઉડી જશે. અહીંયા જે વધશે એનો આપણે ટોટલ હિસાબ કરી લઈએ તો ડાયરેક્ટ આપણે ટોટલ પંદર, પંદરમાંથી બાર જાય, આ પંદર છે, પંદરમાંથી બાર જાય એટલે ત્રણ વધશે, એ ત્રણ એમાં એડ કરી દે, ચોસઠમાં ત્રણ નાખે એટલે સડસઠ, અને છેદમાં આવશે બાર. તો આ દાખલાનો જવાબ થશે સડસઠના છેદમાં બાર, કિંમત મૂકીને ફક્ત સાદરૂપ દેવાનું છે. મિત્રો હવે આપણે જોઈએ દાખલો બીજો, આઠ પોઈન્ટ બેનો દાખલો બીજો. આપણે આગળ જોઈએ તો આઠ પોઈન્ટ એકનો પહેલો દાખલો, આની અંદર અહીં આપણને પ્રશ્ન લખ્યો છે સાચો વિકલ્પ પસંદ કરી તેની યથાર્થતા ચકાસો. એટલે અહીં અમે વિકલ્પ બે દાખલા ન લખ્યા નથી, ત્રણના એક જ વિકલ્પ લખ્યો છે, એક જ દાખલો છે એમાં વિકલ્પ લખ્યો છે, આને આપણે સીધા ગણી નાખીએ, ગણતરી છે એટલે જે વિકલ્પ લખવાની કંઈ જરૂરિયાત છે નહીં, સોલ્યુશન કરી નાખીએ. આ દાખલામાં એક વિકલ્પની જરૂરિયાત છે એટલે વિકલ્પ લખ્યો છે, આને પણ આપણે ગણતરી કરી નાખીએ. તો દાખલા બીજાનો પહેલો દાખલો જોઈએ, તો પહેલા દાખલાની રકમ આવી લખી છે 2 10 30 છેદમાં 1 + 10^30. 2 10 30, 10 30ની કિંમત છે 1/√3, એટલે અહીંયા 2 10 30ની જગ્યાએ 1/√3, અહીંયા 1 + 10 30ની જગ્યાએ 1/√3 નો વર્ગ. આ રીતની આપણે કિંમત મૂકી દીધી. ત્યાર પછી આપણે થોડુંક સાદરૂપ દઈ દઈએ, અંશમાં 2નો ગુણાકાર, અંશમાં 2 અને અહીંયા 1 છે એટલે 2 × 2 અને √3, અહીંયા 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ 1 અને વર્ગને વર્ગમૂળ જાય એટલે √3 નો વર્ગ 3. ત્યારબાદ આપણે લસા લઈએ, આ 2√3 એમનું, અહીંયા લસા આવશે 3, આના છેદમાં 3 નથી, 3 વડે ગુણીએ 3 + 1 અને 3 વડે ગુણીએ, અહીં ગુણવા પડશે નહીં એટલે 3 + 1. આગળ લખીએ 2√3, નીચે અહીંયા 3 + 1 એટલે 4 ના છેદમાં 3. આ રીતનું મિત્રો આવે ત્યારે તમારે આ છેદનો છેદ છે એ અંશમાં જવા દેવાનો, અને અહીંયા જે છેદ છે એ છેદમાં આવશે આ રીતનો, એટલે આને અંશમાં જવા દઈએ એટલે અંશમાં થાય 2 × 3 અને નીચે આવશે એટલે 4√3. આવું થાય, આ 3 ઉપર છે એટલે 2 × 3, આ 4ની પાસે √3 આવશે. હવે આમાં છેદ ઉડાડીએ તો આવું ઉડશે, આ 2 અને આ 2 × 2, આ 2 ઉડ્યા, આ 3 છે ને નામ લખીએ કે √3 × √3 એટલે 3, 3ની જગ્યાએ તમે લખીએ કે √3 × √3 એટલે 3, એટલે આ √3 અને આ √3 કેન્સલ થાય. તો આપણને જે છેલ્લો જે ફાઇનલ જવાબ મળ્યો છે એ આ મળ્યો છે, અહીંયા અંશમાં વધ્યું √3, નીચે વધ્યું 2, આનો જવાબ વધ્યો √3 અને નીચે આવશે 2. તો આપણો દાખલાનો છેલ્લો જવાબ થયો આ √3/2. અહીંયા છેદ ઉડાડો, આ ખાસ યાદ રાખવાનું, 3 હોય એની જગ્યાએ તમે √3 × √3 લખી શકો, એટલે 1√3 ઉડશે અને અહીંયા 2 × 2 = 4 એ ઉડશે. ત્યાર પછી આપણે એમાં બીજો દાખલો જોઈએ, તો 2 1 − 10²45 છેદમાં 1 + 10²45. તો 1 − 10²45 અને 1 + 10²45 એમાં આપણે કિંમત મૂકીએ અહીંયા, તો 1 10 45ની કિંમત છે 1, એટલે 1 નો વર્ગ છેદમાં 1
प्लस अँ टेन पिस्तालीस किंमत एक एक नो वर्ग आ बाजू लखी अँ सादरूप एक माइनस एक नो वर्ग एक नीचे एक एक नो वर्ग एक हवे अँ एक ओछा एक एटले जीरो अने एक वत्ता एक एटले बे जीरो भाग्या बे एटले जीरो तो त्यार पछी आपणे बीजा दाखलानो जवाब मळ्यो शून्य। हवे आपणी पासे त्रीजो एक्जाम्पल छे ए पछी गणीए पहेला आपणे चोथो लई लईए એટલે ગણતરીની પૂરી થઈ જાય। ચોથો દાખલો છે એમાં ટુ ટેન ત્રીસ છેદમાં વન માઇનસ ટેન સ્ક્વેર ત્રીસ ટુ ટુ ટેન ત્રીસ આની જેમ જ છે ટુ ટેન ત્રીસ વન પ્લસ ટેન સ્ક્વેર હતો અહીંયા વન માઇનસ છે ખાલી ફરક પ્લસ માઇનસનો છે તો ટેન ત્રીસની કિંમત એકના છેદમાં રૂટ થ્રી અહીંયા વન માઇનસ ટેન ત્રીસની કિંમત એકના છેદમાં રૂટ થ્રી નો સ્ક્વેર તો ફટાફટ આનું સાદરૂપ કરી નાખીએ અહીંયા અંશમાં બે એકુ બે નીચે રૂટ થ્રી છેદમાં એક અહીંયા એકનો વર્ગ એક રૂટ થ્રીનો વર્ગ ત્રણ। ત્યાર પછી આગળ તો અહીંયા લસાલી લે ટુ રૂટ થ્રી એમનું ટુ અપોન રૂટ થ્રી એમનું અહીંયા લસા લઈએ ત્રણ આના છેદમાં ત્રણ નથી ત્રણ વડે ગુણવો પડે ત્રણ ઓછા એક બરાબર આ રીતનો આ બાજુ લખીએ તો કે ટુ રૂટ થ્રી એમનું નીચે ત્રણમાંથી એક છે એટલે બેના છેદમાં ત્રણ આનું સાદરૂપ દેવું હોય તો અહીંયા છેદનો છેદ છે એ અંશમાં આવી જાય અને આ છે અહીંયા નીચે આવતું રહીએ તો અહીંયા આપણે લખીએ બે ગુણ્યા ત્રણ અને નીચે આવશે એટલે બે ગુણ્યા રૂટ થ્રી આ બે બે કેન્સલ આ ત્રણની જગ્યાએ હમણાં તમને સમજાયું હતું એમ લખી અગો રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી એટલે એક રૂટ થ્રી કેન્સલ તો વધ્યું હું રૂટ થ્રી તો આ દાખલાનો જવાબ થાય રૂટ થ્રી ચોથા દાખલાનો જવાબ મળી ગયો આપણને રૂટ થ્રી તો પહેલા દાખલાનો જવાબ રૂટ થ્રી બાય ટુ બીજાનો જવાબ જીરો અને ચોથા દાખલાનો જવાબ મળ્યો અહીંયા। હવે આપણે ગણીએ ત્રીજો દાખલો જે ગણતરીનો છે બાકી છે એની અંદર રકમ સમજીએ અહીંયા લખ્યું છે જ્યારે એ બરાબર ખાલી જગ્યા જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઇન ટુ એ બરાબર ટુ સાઇન એ સત્ય છે તો આપણે એની કિંમત મૂકવાની છે એના આધારે આ પરિણામ સત્ય છે કે નહીં ચેક કરવાનું છે તો પરિણામ આપ્યું છે સાઇન ટુ એ બરાબર ટુ સાઇન એ આ પરિણામ સત્ય છે કે નહીં એની જગ્યાએ તમને ઓપ્શન આપ્યા છે એટલે મેં આ દાખલા ઓપ્શન લખ્યા છે ઓપ્શન મૂકીને જ કિંમત મળશે એ પહેલો ઓપ્શન છે જીરો બીજો ઓપ્શન છે ત્રીસ ત્રીજો ઓપ્શન છે પિસ્તાલીસ અને ચોથો ઓપ્શન છે સાઠ તો આપણે પહેલો ઓપ્શન એ ચેક કરીએ જો એ બરાબર જીરો લઈએ તો એ બરાબર શૂન્ય મૂકીએ આપણે ચેક કરી લઈએ ડાબી બાજુમાં સાઇન આ ટુ એની જગ્યાએ જીરો સાઇન બે ગુણ્યા જીરો એટલે જીરો સાઇન જીરોનું મૂલ્ય જીરો જમણી બાજુ લઈએ ટુ સાઇન એની જગ્યાએ જીરો મૂકીએ ટુ સાઇન એની જગ્યાએ જીરો બે સાઇન જીરોની કિંમત જીરો જીરો ગુણ્યા જીરો એટલે જીરો અહીં બેનો જવાબ સરખો આવ્યો આમ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે એલ એચ એસ ઇક્વલ ટુ આર એચ એસ રાઇટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળી એ બરાબર જીરો લઈએ હવે બીજું પરિણામ ચેક કરી લઈએ સત્ય છે કે નહીં આમાં તો મળી ગયું છે બીજું એક ચેક કરી લઈએ બી બરાબર ત્રીસ લઈએ બીજું ઓપ્શન બી ત્રીસ એટલે કે જો એ બરાબર ત્રીસ મૂકીએ અહીંયા આપણે બીજો ઓપ્શન બી આપ્યું છે ત્રીસ એટલે આપણે એની જગ્યાએ ત્રીસ લખીએ તો ડાબી બાજુ સાઇન ટુ એની જગ્યાએ ત્રીસ અંશ ટુ સાઇન ત્રીસ દુ સાઠ હવે સાઇન સાઠની કિંમત આપણી પાસે કોષ્ટકમાં છે જ અહીંયા રૂટ થ્રી બાય ટુ
राइट हैंड साइड मूकी दी है, टू साइन ए, टू साइन त्रीस, टू साइन त्रीस की किमत वन आफ बे भेगिया लई आयो एक। तो आपने आ दाखला में जो डाबी बाजू की किमत शून्य मिली, जमनी बाजू शून्य एट डाबी बाजू बराबर। हम तुम जो ए बराबर त्रीस लीधा, अँ जवाब रूट थ्री बाय टू, अँ जवाब आयो एक, एट एम राइट हैंड साइड ने लेफ्ट हैंड साइड से सामान थाती नहीं, एट्ले कि डाबी बाजू बराबर जमनी बाजू थाती नहीं, एट्ले आप ऑप्शन है ए बराबर जीरो आवशे, आ त्रीस वाळो आवशे नहीं। हवे मित्रों तमे एनी जगह पिस्तालीस मूकीने चेक करशो तो पण डाबी बाजू जमनी बाजू सरखी थाशे नहीं, एनी जगह साठ मूकीने चेक करशो तो पण डाबी बाजू जमनी बाजू सरखी थाशे नहीं। तो आ दाखला माटे तमे एनी जगह जीरो मूको, मैं एनी किंमत जीरो लीधी ने जवाब मिळ्यो तो डाबी बाजू जमनी बाजू सरखी मळी, पछी एनी जगह तीस लीधा तो डाबी बाजू जमनी बाजू सरखी मळी नहीं। हवे तमे आगळ ऑप्शन चेक करी शको, सी ऑप्शन छे पिस्तालीस मूको एनी जगह तो पण डाबी बाजू जमनी बाजू सरखी मळशे नहीं, पछी एनी जगह साठ किंमत मूको तो पण डाबी बाजू जमनी बाजू सरखी मळशे नहीं, माटे एनो जवाब आवशे ए बराबर शून्य। तो आ दाखलानो जवाब छे अहींया, आनो जे जवाब आपणे पूछ्यो छे ए ऑप्शन छे ई शून्य मळे। 8.2 नो त्रीजो दाखलो जोईए, तो त्रीजा दाखलानी रकम एवं लिखू छे टेन एनो खूणो छे ए प्लस बी इक्वल टू रूट थ्री, अने टेन ए माइनस बी इक्वल टू वन अपॉन रूट थ्री। अहीं लिखू छे जीरो लेस देन ए प्लस बी लेस देन इक्वल टू नेव, अने ए छे ई मोटा छे एटले कि ए ग्रेटर देन बी, तो ए अने बी शोधो। तो आपणे ए ने बी मेळवा छे, खूणा आप्या छे रकममां, तो कि आपणे अहीं लखीए तो कि टेन ए प्लस बी इक्वल टू रूट थ्री, अने बीजू आपणे आप्युं छे ई लखीए અને ટેન એ માઇનસ બી ઇક્વલ ટુ વન અપોન રૂટ થ્રી, આવી બે વસ્તુ આપી છે, માટે ટેન એ પ્લસ બી અહીંયા રૂટ થ્રી આપ્યા છે ને, તો એ તમારે કોષ્ટકમાં યાદ હોવું જોઈએ। તો કે આ ટેનવાળી લાઈન જુઓ, ટેનવાળી લાઈનમાં જુઓ તો રૂટ થ્રી અહીંયા છે, ટેનવાળી લાઈનમાં આપણે જોઈએ તો રૂટ થ્રી આ જગ્યાએ છે, તો કઈ જગ્યાએ ટેનની કિંમત રૂટ થ્રી થાય, તો કે ટેન સાઈઠ, તો અહીંયા લખી નાખો ટેન સાઈઠ। ફરીથી સમજાવું તો કે ટેન સાઈઠની કિંમત શું થાય, રૂટ થ્રી, આ ટેન સાઈઠની કિંમત થઈ રૂટ થ્રી, તો તમારે ઊંધું કરવાનું છે, રૂટ થ્રીની જગ્યાએ ટેન સાઈઠ લખવાના છે, એવું જ અહીંયા ટેન એ માઇનસ બી, આ વન અપોન રૂટ થ્રી ટેનની કિંમત ક્યાં થઈ, તો કે અહીંયા થઈ ત્રીસે, ટેન ત્રીસ એટલે વન અપોન રૂટ થ્રી, તો ઊંધું વન અપોન રૂટ થ્રી હોય તો શું લખી શકો, ટેન ત્રીસ, રેડી, ટેન ત્રીસ હોય તો વન અપોન રૂટ થ્રી, વન અપોન રૂટ થ્રી હોય તો ટેન ત્રીસ, હવે બે બાજુથી ટેન વિધેય ટેન વિધેય ઉડશે, અહીંયા પણ ટેન વિધેય ઉડશે, બે બાજુ વિધેય ઉડી શકે, આ બાજુ ટેન, આ બાજુ ટેન, આ બાજુ ટેન અને આ બાજુ ટેન ઉડશે, તો જે વધશે લખીએ એ પ્લસ બી ઇક્વલ ટુ સાઠ, અને આપણે ઇક્વેશન નંબર વન એટલે કે સમીકરણ નંબર એક, અહીંયા વધશે એ માઇનસ બી ઇક્વલ ટુ ત્રીસ, અને સમીકરણ નંબર બે કહી દઈએ। સમીકરણ એ અને બી પરથી આપણે ઉકેલ મેળવીએ તો અહીંયા પ્લસ બી છે, અહીંયા માઇનસ બી છે, ડાયરેક્ટ સમીકરણનો સરવાળો કરીએ તો કે સમીકરણ એક વત્તા બે લેતા, સમીકરણ એક અને બેનો સરવાળો કરીએ તો એ પ્લસ બી ઇક્વલ ટુ સાઠ, એ માઇનસ બી ઇક્વલ ટુ ત્રીસ, આનું ટોટલ કરીએ બી બી ઉડશે, એ વત્તા એ એટલે ટુ એ બરાબર ત્રીસ વત્તા સાઠ એટલે નેવું, બે ગુણાકારમાં જ નીચે ભાંગાકારમાં જાય, નેવું ભાંગ્યા બે એટલે એ બરાબર મળશે પિસ્તાલીસ, એ મળી ગયા પિસ્તાલીસ। ત્યારબાદ આપણે આમાં કિંમત મૂકી દઈએ, હેલું પડશે, માટે એ માઇનસ બી બરાબર ત્રીસ બરાબર, તો એની કિંમત લખીએ પિસ્તાલીસ માઇનસ બી બરાબર ત્રીસ, આ પ્લસ ત્રીસને આ બાજુ લઈએ, બીને પહેલી બાજુ જવા દઈએ તો આવું થશે પિસ્તાલીસ, પ્લસ ત્રીસ આ બાજુ આવશે એટલે માઇનસ ત્રીસ, અને માઇનસ બી ઓલી બાજુ જશે એટલે પ્લસ બી,
માટે બી બરાબર 45માંથી 30 જે એટલે 15. તો આ મિત્રો આપણને એ અને બી કિંમત મળી ગઈ. આ સમીકરણનું સમાધાન પણ થાય છે. એ 45 છે અને બી છે 15 છે, એટલે કે અહીંયા એવું કહેવા માગે છે, આ એવું કહે છે એ મોટા છે અને બી નાના છે, તો જવાબમાં એવું મળ્યું છે. ત્યાર પછી આનું પણ પાલન થાય છે, 0 <a+b> <90. એટલે કે એ ને બીનો ટોટલ કરો, 45માં 15 નાખો એટલે 60 થાય, તો 0 ને 90ની વચ્ચે એ ને બીની કિંમત મળે છે.